कृष्ण बाळको जगतगुरु श्री वल्भाचार्य विद्याधाममां सर्व बाळकनो हार्दिक स्वागत छे। चालो रोजनी जेम आजे पण भणवानी शरूआत करता पहेला आपणे भणवानी शरूआत मंगलाचरणथी करीशुं। तो बन्ने हाथ जोड़ी आँखो बंद करी देशो। चिंता संतान हंतारो यत् पादाम्बुजरेणव स्वीयानां तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखतिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्यथा षडभिराजते योऽसौ पञ्चधारिदये मम જય શ્રી કૃષ્ણ બાળકો, ગણિતની સ્વાધ્યાયપોથી લઈને બેસી ગયા હશો, બરોબર ને? તો ચાલો રોજની જેમ આજે પણ ભણશું ને આપણે સ્વાધ્યાયપોથીમાં, જ્યાં પહોંચ્યા છીએ ત્યાં એ પેજ નંબર ખોલો ચાલો બધા। કેટલામાં પેજ ઉપર આવ્યા છીએ? તો કે પેજ નંબર 36 ઉપર, બરોબર છે? 36 પેજ નંબર ઉપર આપણે છેલ્લા બે દાખલા કર્યા હતા, એના પછીનો નવમો દાખલો આવ્યા છે। ચાલો શું કહે છે નવમો દાખલો, રકમ વાંચીએ। ચાલો શું કહે છે કે નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે। કેટલા મીટર નીચે છે? તો કે 36 મીટર નીચે છે, પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 17 મીટર જ નીચે હોય છે। તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત કેટલો? મેં તમને કીધું છે, જ્યારે તમને કોઈ તફાવત પૂછે તો આપણે શું કરવાનું? તો કે બાદ બાકી કરવાની? તો કે નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે, પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી કેટલા મીટર નીચે હોય છે? તો કે 17 મીટર નીચે હોય છે। તો આપણે બંનેનું શું કરવાનું? બાદ બાકી કરવાની, બરોબર? લખો 36 મીટર ઓછા કેટલા કરીશું? તો કે 17 મીટર કરો। ચાલો ઓછા 17 મીટર, બાદ બાકી। હવે બાળકો 6માંથી 7 બાદ થશે? તો કે નહીં થાય। શું લેવું પડશે? તો કે 10 કો 6 છે અને 10 લીધા તો કેટલા થઈ ગયા? તો કે 16 થઈ ગયા। આગલી સંખ્યામાંથી 1 ઓછો એટલે 3માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? તો કે 2। ચાલો 16માંથી 7 બાદ કરો, કેટલા આવે છે ગણો। ઘરકામની નોટમાં તમારે ગણવાનું છે 16, બરોબર? હવે 7થી તમે 16 સુધી ગણી લો, બાકી જેટલી રકમ છે એટલો જવાબ આવે। તો કે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 કેટલા આવ્યા? તો કે 9 આવ્યા। લખી નાખો 9। અને 2માંથી 1 બાદ કરું તો કેટલા વધશે? તો કે 1 વધશે। કેટલા મીટર જવાબ આવ્યો બાળકો? તો કે 19 મીટર। લખો જવાબ, લખો બંને વખતમાં। બંને વખતમાં થઈને નદીની
સપાટીનો 19 મીટર તફાવત થશે. બરોબર બાળકો, સમજાણું? શું કીધું એ ફરી વખત. નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે, પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 17 મીટર જ નીચે હોય છે. તો બંને વખતનો તફાવત કેટલો થશે? તો કે 36 મીટરમાંથી 17 મીટર બાદ કર્યા. જવાબ કેટલો આવ્યો? તો કે 19 મીટર. તો જવાબ લખવાનું કે બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત 19 મીટર થશે. લખો. વેરી ગુડ. એના પછી શું કહે છે કે જો વરસાદ વધુ આવે અને નદીની સપાટી પુલથી 8 મીટર જ નીચે રહે છે તો તફાવત કેટલો થશે? તો આપણી પાસે તફાવતની મેઇન રકમ કઈ છે? તો કે 36 મીટર. તો 36 મીટર સપાટી કેટલી જ નીચે રહે છે? તો કે 8 મીટર જ નીચે રહે છે. તો બંનેની બાદબાકી કરો, 6 માંથી 8 બાદ થશે તો કે નહીં થાય. ત્યાં શું ફરી વખત લેવાનું? 10 કો લખી નાખો 16, અને આગલી સંખ્યામાંથી 1 ઓછો એટલે 2. 16 માંથી 8 બાદ કરો એટલે કે 8 થી 16 સુધી ગણી નાખો. 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 કેટલા આવ્યા બાળકો? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કેટલો જવાબ આવ્યો? તો કે 8. અને 2 માંથી 0 બાદ કરીએ, કોઈ સંખ્યા નથી એટલે શું માની લેવાનું? 0. એટલે 2 - 0 એટલે કેટલો આવશે? 2. કેટલા મીટર જવાબ આવ્યો? તો કે 28 મીટર. વરસાદ વધુ હોય, વધુ આવે અને લખો, જો વરસાદ વધુ આવે અને નદીની સપાટી પુલથી કેટલા મીટર? તો કે 8 મીટર નીચે રહે તો 28 મીટર જેટલો તફાવત મળે. લખી નાખો. ચાલો સરસ અક્ષરે લખજો હો બાળકો. લખી નાખો. એના પછી શું કહે છે? જુઓ, બસમાં ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે ઊભી રખાય. બસને પેટ્રોલની જરૂર પડે, આપણા શરીરને જેમ જમવાની જરૂર પડે, પાણી પીવાની જરૂર પડે, એવી જ રીતના બસને ચલાવવા માટે શેની જરૂર પડે? તો કે ડીઝલ પુરાવવાની. બરાબર. તો બસમાં ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે ઊભી રખાય. જો એક બસમાં ડીઝલ ભરાતા 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરાતા કેટલો સમય લાગે? તો આપણે શું ગણવાનું? તો કે ગુણાકાર કરવાનો. જો એક બસને 6 મિનિટ લાગે તો 5 બસને કેટલી મિનિટ લાગે? તો શું લખીશું આપણે? બસ અને મિનિટ. મિનિટ કેમ? તો કે બસની અંદર ડીઝલ પુરાવા લાગતો સમય એટલે કે મિનિટ. સોરી, મિનિટ આવે હે ને. બરાબર. એક બસને કેટલી મિનિટ લાગે છે? 6 મિનિટ. તો 5 બસને કેટલી મિનિટ લાગે? તો શું કરી દેવાનું? 5 × 6 કરો. 5 નો ઘડિયો 6 સુધી બોલો. તો કે 5 × 5 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25 અને 5 × 6 તો કે 30. કેટલી મિનિટ લાગશે? તો કે 30 મિનિટ. લખી નાખો 30 મિનિટ. લખો. એના પછીનું, જો બસ ડીઝલનો ભાવ ₹65 પ્રતિ લિટર હોય તો એક બસમાં 100 લિટર ડીઝલ ભરાવવામાં કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 1 લિટરનો ભાવ 65 રૂપિયા હોય તો 100 લિટરે કેટલા રૂપિયા? તો આપણે શું લખીશું? તો કે લિટર અને રૂપિયા. લિટર અને રૂપિયા. એક લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે? તો કે 65 રૂપિયા છે. કેટલા લિટર ભરાવવાના છે? તો કે 100 લિટર. બરાબર. બંનેનું શું કરશું? તો કે 65 એને ગુણ્યા 100
બરાબર, બે રકમ છે તો પહેલા શું લખીશું? પાંસઠ એને ગુણ્યા સો. બરાબર, તો ગુણાકાર કેમાં કરીશું આપણે? તો કે ઘરકામની બુકમાં, એમાં ગુણાકાર કરી અને જવાબ કેમાં લખવાનો? તો કે સ્વાધ્યાય પોથીમાં. ચાલો, સો એને ગુણ્યા પાંસઠ, બે રકમ છે બાળકો, પહેલાં શું મૂકીશું? તો કે શૂન્ય. છ ગુણ્યા ઝીરો ઝીરો, છ ગુણ્યા ઝીરો ઝીરો, છ એકા છ, પાંચ ગુણ્યા ઝીરો ઝીરો, પાંચ ગુણ્યા ઝીરો ઝીરો અને પાંચ એકા પાંચ, બંનેનું શું કરી દેવાનું? તો કે સરવાળો. ઝીરોમાં ઝીરો નાખીએ તો ઝીરો, ઝીરોમાં ઝીરો નાખીએ તો ઝીરો, ઝીરોમાં પાંચ નાખીએ તો પાંચ, અને છની અંદર કઈ એકઈ સંખ્યા નથી તો છની અંદર ઝીરો નાખીએ તો કેટલા થશે? તો કે છ. એટલે છ હજાર પાંચસો રૂપિયાનું ડીઝલ થશે. લખો કેટલું? તો કે છ હજાર પાંચસો રૂપિયા. બરોબર, રૂપિયાની સાઇન કરો અથવા તો રૂપિયા લખો તો પણ ચાલે. લખી નાખો, ચાલો દાખલો સરસ અક્ષરે લખજો. ગુણાકાર બધાએ ફરજિયાત કરવાનો છે, જેટલું તમે ગણશો ને એટલું જ ગણિત તમને વધારે આવડશે. બરોબર, લખું? વેરી ગુડ. એના પછી શું કહે છે જુઓ, તો બાકીની ચાર બસોમાં પચાસ પચાસ લીટર ડીઝલ ભરવાની કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આ તો હતું, એક લીટરનો ભાવ હતો પાંસઠ રૂપિયા, બરોબર, અને કેટલું લીટર? તો કે સો લીટર. બરોબર, તો હવે પચાસ પચાસ લીટર આપણે ભરાવાનું છે. બરોબર છે, તો કે લીટર અને રૂપિયા, ફરી પાછું લખી નાખીએ, લીટર અને રૂપિયા. હવે એક લીટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે? પાંસઠ રૂપિયા છે. બરોબર, તો કેટલા લીટર આપણે ભરાવાનું છે? તો કે પચાસ લીટર એક બસનું આવશે. બરોબર છે, સમજાણું બાળકો? તો આપણે ગુણાકાર કરીશું, પાંસઠ ગુણ્યા પચાસ કરો. ચાલો ઘરકામની નોટમાં, પાંસઠ ગુણ્યા પચાસ, એક લીટર ડીઝલનો ભાવ. કામની નોટ ખોલો તો શું કરશું? પાંસઠ ગુણ્યા પચાસ, બે રકમ છે, પહેલાં શું મૂકીશું? તો કે શૂન્ય. પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે? પચો પચો પચીસ, પચીસનો પાંચડો વધી પડશે બે, પાંચ છ ત્રીસ, ત્રીસમાં બે નાખો કેટલા થશે બાળકો? તો કે બત્રીસ થશે. બરોબર છે, કેટલા રૂપિયાનું થયું? તો કે ત્રણ હજાર બસો ને પચાસ રૂપિયાનું. કેટલું? ત્રણ હજાર બસો પચાસનું. એ તો આપણને એક જ બસનું મળ્યું છે, આપણે કેટલી બસમાં ડીઝલ ભરાવાનું પુરાવાનું છે? તો કે ચાર બસમાં. તો આપણે ફરી પાછું શું કરીશું? તો કે ગુણાકાર, બત્રીસ પચાસ એટલે કે ત્રણ હજાર બસો પચાસ એને ગુણ્યા ચાર બસ. બરોબર, ચાર ગુણ્યા ઝીરો કેટલા થશે? તો કે ઝીરો, ચાર પંચા વીસ, વીસની પડશે શૂન, વધી પડશે બે, ચાર દુ આઠ, આઠમાં બે નાખો કેટલા થશે? તો આઠને બે દસ, દસની પડશે શૂન, વધી પડશે એક, ચાર તેરી બાર, બારમાં એક નાખો કેટલા થઈ ગયા? તો કે તેર. કેટલા રૂપિયાની જરૂર પડશે? તો કે ચાર બસમાં કેટલા લીટર? તો કે પચાસ પચાસ લીટર ડીઝલ ભરવાની કુલ કેટલા રૂપિયા ચૂકવવાના છે? તો કે એકમ દશક સો હજાર દસ હજાર, દસ હજાર એટલે બે સંખ્યા લ્યો એટલે કેટલા રૂપિયા? તો કે તેર હજાર રૂપિયા ચૂકવવા પડશે. કુલ તેર હજાર રૂપિયા ચૂકવવા પડશે. લખું બાળકો? વેરી ગુડ. ચાલો, આજે જેટલા દાખલા કરાવ્યા છે એટલા તમારે વ્યવસ્થિત રીતે સમજી અને સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. બરોબર, ચાલો બાળકો હવે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.